હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુ. આ લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, અને તમે જો પરફેક્ટ માપ લઈને આ લાડુ બનાવતા હશો તો, પહેલી વાર બનાવશો તો પણ તમારા લાડુ ખૂબ જ સરસ બનશે. તો ચાલો પરફેક્ટ માપ સાથે ગોળ ચૂરમાના લાડુની રેસીપી જોઈ લઈએ. મેં અહીં લાડુ બનાવવા માટે 2 કપ ઘઉંનો કકરો લોટ લીધો છે, અને વજનમાં જોઈએ તો તે 500 ગ્રામ જેટલો છે. મેં લોટને પહેલેથી જ ચારીને લીધો છે. પછી તેમાં 2 ચમચી ઝીણો રવો ઉમેરીશું, અને સાથે જ તેમાં 2 ચમચી બેસન ઉમેરીશું. બેસન અને રવો ઉમેરવાથી લાડુનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. હવે પહેલાં બધું બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં 1/2 કપ જેટલું ઘીનું મોણ નાખીશું. ઘીની જગ્યાએ તમે તેલનું મોણ પણ નાખી શકો છો, અને વજનમાં જુઓ તો ઘી 50 ગ્રામ જેટલું છે. હવે આપણે ઘીને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું. તમને મારી રેસીપી ગમે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાડવામાં મોન થોડું આગળ પડતું હોય છે, એટલે આ રીતે મુઠ્ઠી પડતું મોન હોવું જોઈએ. હવે આ લોટ બાંધવા માટે આપણે થોડુંક 9 સેકું ગરમ પાણી લઈશું, અને થોડું થોડું કરીને ઉમેરતા જઈશું. અને આનો કઠણ લોટ બાંધવાનો છે, એટલે કે આપણે ભાખરી માટે જે લોટ બાંધ્યો હોય તેના કરતાં થોડોક કઠણ બાંધવાનો. લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણે થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું. તો મેં અહીં કઠણ લોટ બાંધી લીધો છે. તો તમે જોઈ શકો છો, લાડવા માટે આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. આટલો લોટ બાંધવામાં મને 1/2 કપ પાણીની જરૂર પડી હતી. હવે આપણે તેમાંથી થોડો લોટ લઈ આ રીતે હાથથી દબાવીને મીડિયમ સાઇઝના મુઠ્ઠીયા વાળી લઈશું. તો હું આ જ રીતે પહેલા બધા મુઠ્ઠીયા વાળી લઈશ. તો મેં અહીં બધા જ મુઠ્ઠીયા વાળી લીધા છે. આટલા માપમાંથી 10 થી 11 અંગ જેટલા મુઠ્ઠીયા બન્યા છે. હવે આપણે મુઠ્ઠીયાને તેલમાં તળી લઈશું. તો મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે, તો મુઠ્ઠીયાને આપણે તળી લઈએ. અને મુઠ્ઠીયા તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની, કેમ કે મુઠ્ઠીયાને તમે હાઈ ફ્લેમ પર તળશો તો ઉપરથી મુઠ્ઠીયા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે, એટલે મુઠ્ઠીયાને તળવામાં વધારે ઉતાવળ નહીં કરવાની. એક સાઈડથી મુઠ્ઠીયા થોડા તળાઈ જાય એટલે તેને ફેરવી લેવાના. આપણે મુઠ્ઠીયાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. આટલા મુઠ્ઠીયા તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં તમે જોઈ શકો છો, આપણા મુઠ્ઠીયા બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે. તો હવે મુઠ્ઠીયાને તેલમાંથી નિતારીને પ્લેટમાં લઈ લઈશું. લાડવા માટે મુઠ્ઠીયાને આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના. તો હું આ જ રીતે બાકીના મુઠ્ઠીયા તળી લઈશ. મેં અહીં બધા જ મુઠ્ઠીયા તળી લીધા છે. હવે મુઠ્ઠીયાના નાના ટુકડા કરી લઈશું, અને તેને 4 થી 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું. ચાર થી પાંચ મિનિટ પછી મુઠ્ઠીયાના ટુકડા ઠંડા થઈ ગયા છે. તો મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં મુઠ્ઠીયાના થોડાક ટુકડા ઉમેરીશું, અને મિક્સરને ચાલુ બંધ કરીને તેને પીસી લઈશું. ઘણા લોકો આને ખાંડીમાં પણ કરતા હોય છે, પણ મિક્સરમાં ઝડપથી પીસાઈ જાય છે એટલે ફટાફટ લાડવા બની જાય. તો આ પીસાઈ ગયું છે. હવે તેને ચારણીની મદદથી ચારી લઈશું. મેં અહીં ઘઉં ચારવા માટે જે ચારણો લઈએ છીએ તે જ લીધો છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં રહેલા બેલ આઇકોન બટનને જરૂરથી પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે. હવે ચાર્યા પછી જે પણ કંઈક મોટા ટુકડા રહે તેને બીજી વાર જે ક્રશ કરીએ તેમાં મિક્સ કરીને પીસી લેવાનું. તો હું એ જ રીતે બીજું પીસી લઈશ. તો તમે જોઈ શકો છો, અહીં લાડવા માટેનું એકદમ સરસ ચૂરમું બનીને તૈયાર છે. હવે તેમાં 1 ચમચી જેટલો ઈલાયચી અને જાયફળનો પાવડર નાખીશું. પછી તેમાં 2 ચમચી જેટલી સમારેલી બદામ અને 2 ચમચી જેટલા સમારેલા કાજુ ઉમેરીશું. સાથે જ તેમાં 2 ચમચી જેટલી દ્રાક્ષ નાખી બરાબર મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો. હવે આપણે ગોળને ઓગાળીશું. તો એક કઢાઈ લઈ તેમાં 1/2 કપ જેટલું ઘી નાખીશું, અને ઘીને ગરમ થવા દઈશું.
ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું. વજનમાં જોઈએ તો ગોળ 250 ગ્રામ જેટલો છે, એટલે કે જો 500 ગ્રામ ઘઉંનો કકરો લોટ લીધો હોય તો તેના કરતાં અડધો એટલે કે 250 ગ્રામ જેટલો ગોળ નાખવાનો. આ લાડવા માટેનું પરફેક્ટ માપ છે. જો તમારા ઘરમાં લાડવા વધારે મીઠા પસંદ હોય તો તમે 300 ગ્રામ જેટલો પણ નાખી શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આપણે કોઈ ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત ગોળને ઓગાળવાનો જ છે. ગોળને તમારે સતત હલાવતા રહેવાનું એટલે ગોળ ઝડપથી ઓગળી જાય. આ રીતે ગોળ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ ગોળ અને ઘીવાળું જે મિશ્રણ છે તેને ચૂરમામાં ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. અત્યારે ગોળ અને ઘી બંને ગરમ હોય એટલે તબેથાની મદદથી મિક્સ કરીશું. થોડું ઠંડુ થશે એટલે હાથથી મિક્સ કરી લેવાનું. આ લાડવા ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ તેમાંથી લાડવા વાળી લેવાના. તો હું અહીં થોડુંક મિશ્રણ લઈ આ રીતે મીડિયમ સાઇઝના લાડવા વાળી લઈશ. પછી લાડવાને ખસખસથી કોટ કરી લઈએ અને તમે જોઈ શકો છો આપણા લાડવા એકદમ સરળતાથી વળી જાય છે અને તે પરફેક્ટ બન્યા છે. મેં જે અહીં માપથી લાડવા બનાવ્યા છે તે જ માપથી તમે લાડવા બનાવશો તો તમારા લાડવા પણ પરફેક્ટ બનશે. આ લાડવાને તમે 4 થી 5 દિવસ સુધી સારા રાખી શકો છો. આ લાડવા ગોળનો ઉપયોગ કરીને બનાવ્યા છે એટલે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. તો હું આ જ રીતે બીજા બધા લાડવા વાળી લઈશ. તો ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપાને ધરાવવા માટે ચૂરમાના લાડુ બનીને બિલકુલ તૈયાર છે. તમે એક વખત આ રીતે ચૂરમાના લાડુ જરૂરથી બનાવજો અને તમારો અનુભવ કોમેન્ટ કરી જણાવજો. રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.